હું છું વિરલ પાઠક, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના દાંડિયા બજાર અકોટા જંકશન પર ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનની કરતૂતનો લોકસત્તા જનસત્તાએ પર્દાફાશ કર્યો હતો. આ અહેવાલ બાદ તપાસ સોંપવામાં આવી છે. જો કે આ તપાસ કોણે સોંપવામાં આવી છે એ પણ જાણવા જેવું છે. હંમેશા વિવાદમાં આવતા ટ્રાફિક વિભાગના એક જવાનની કરતૂત કેમેરામાં કેદ થઈ છે. આ મહાશય ટીઆરબીના જવાન સાથે નાણાં પડાવતા નજરે પડ્યા હતા. લોકસત્તા જનસત્તાએ દાંડિયા બજાર અકોટા જંકશન પર ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાન વાહન ચાલકો પાસે કંઈક લઈ રહ્યા હોય અને ટીઆરબીનો જવાન વાહન ચાલકો પર લાકડી ઉગામતો હોય એવો અહેવાલ બતાવ્યો હતો. હવે અમારા અહેવાલ બાદ તપાસ સોંપવામાં આવી છે એ ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ વિભાગે આ મામલે તપાસ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર જે વસાવાને સોંપવામાં આવી છે. દર્શક મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ એ જ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર છે જે વસાવા, જેમણે થોડા સમય પહેલાં કાશી વિશ્વનાથ મંદિર સામે રાજમહેલ રોડ પાસે 3 માટીના તવા એક ગરીબ શ્રમિક વેપારી પાસે મફત માંગવાના આક્ષેપો તેમના પર થયા હતા. તમને એ પણ જણાવી દઈએ કે એ મામલે પણ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર જે વસાવા ઉપર ઇન્ક્વાયરી ચાલુ છે. અમે દાંડિયા બજાર જંકશન પરનો જે અહેવાલ બતાવ્યો હતો એ અહેવાલના આધારે તપાસ સોંપવામાં આવી છે. આ અહેવાલમાં નજરે પડતા ટ્રાફિક એએસઆઈ મકરાણીની ઇન્ક્વાયરી જે વસાવા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે પહેલેથી જ તપાસ હેઠળ રહેલા અધિકારીને તપાસ સોંપવાના વિભાગના નિર્ણયે અનેક સવાલો ઊભા કર્યા છે. જે તપાસ કરે છે એમની જ તપાસ ચાલતી હોય ત્યારે તટસ્થ તપાસની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?